હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસના બીજા ભાગમાં આપણે આગળ વધીએ તો ભારત અને ગુજરાતની સાપેક્ષે કઈ કઈ સંસ્થાઓ ક્રમબદ્ધ રીતે આવેલી છે તેની આપણે ચર્ચા કરીએ. સર્વપ્રથમ વાત કરીશું ભારતની સાપેક્ષે. તો 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની સર્વપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવેલી. ક્યારે? 1905માં. કોના દ્વારા? બોજેન્દ્રનાથ સીલ દ્વારા. કઈ જગ્યાએ? કલકત્તા યુનિવર્સિટીમાં. અને મનોવિજ્ઞાનને એક વિષય તરીકે એને દાખલ કરવામાં આવેલો ત્યાં સર્વપ્રથમ. 1916ની વાત કરીએ તો કલકત્તા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગની પણ શરૂઆત કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર એન સેનગુપ્તા. 1922ની વાત કરીએ તો ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવેલું. 1924ની વાત કરીએ તો ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું. 1928માં એન સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાન પરનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કરેલું. 1949ની વાત કરીએ તો સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની સ્થાપના થઈ. 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ અને એ જ સમયે બેંગ્લોરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. અહીં જો નામ પૂછાઈ શકે, NIMHANSનું પૂરું નામ શું છે નીચેનામાંથી, તો એનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. 1962ની વાત કરીએ તો રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી. 1989ની વાત કરીએ તો નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના થઈ. અને અંતમાં વાત કરીએ ભારતની દ્રષ્ટિકોણથી તો 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર NBRC સ્થપાયું. તો આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતા આવ્યા છે અને પ્રશ્ન પૂછાઈ શકે છે. વાત સમજવાની નથી, આ યાદ રાખવાની છે, એટલે તમારા સમક્ષ ઝડપથી હું પસાર કરી દઉં છું આ વાતને. વાત કરીએ ગુજરાતની સાપેક્ષે તો ગુજરાતમાં તો અમદાવાદ અને વડોદરા ખાતે 18મી સદીના અંત અને 19મી સદીના શરૂઆતમાંથી જ માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી હતી. વડોદરાની વાત કરીએ તો 1935માં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવેલો. 1952ની વાત કરીએ તો સ્વતંત્ર અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવામાં આવેલું. નવસારીની ગાર્ડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન મનોવિજ્ઞાનનું એ કેન્દ્ર હતું. 1954ની વાત કરીએ તો ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલું. 1954ની વાત કરીએ તો અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરાયો. જોકે શિક્ષણ સિવાય વ્યવહારિક ક્ષેત્રમાં પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે એ કોઈને ભૂલવાનું નથી. કારણ કે મનોવિજ્ઞાનનો અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ શિક્ષણની સાપેક્ષે વાત કરીએ છીએ. કારણ કે મનોવિજ્ઞાન તો પહેલેથી જ ચાલ્યું આવે છે ઘણા વર્ષોથી, પણ અત્યારની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શૈક્ષણિક મનોવિજ્ઞાનને સાપેક્ષે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે કે મનોવિજ્ઞાનને શિક્ષણમાં ક્યાં ક્ષેત્ર આગળ વધારી રહ્યું છે એની આપણે વાત કરીએ છીએ. એટલે કે 1954 અને અત્યારના 18મી અને 19મી સદીની વાત કરીએ છીએ. 1951માં માનસિક સ્વાસ્થ્ય માટેના BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવેલી, જ્યાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે ઘણું કામ થઈ રહ્યું છે. એ સમયે કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમાન અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. અટીરાનું પૂરું નામ વારંવાર પૂછાયેલું છે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, એની સ્થાપના થયેલી. જ્યાં ઉદ્યોગોમાં જે માનવ વર્તનમાં કંઈક ફેરફાર થાય છે, માનવ શક્તિનો ઉપયોગ લેવાય છે, એને કઈ રીતના વ્યવસ્થિત કરવું એના માટેના સંશોધનો હાથ ધરાતા હતા. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.